નમસ્કાર, એક્ઝોટિક વેબ મીડિયા ડિજિટલ ચેનલમાં ફરીથી આપ સૌનું સ્વાગત કરું છું. અને ધોરણ 10ના A1 ગ્રેડના વિદ્યાર્થીઓ જે આવ્યા છે, તમામને ફરીથી શુભેચ્છા. અને આજે અમારી સાથે અમારા સ્ટુડિયોમાં જે ઉપસ્થિત છે, જીવન ભારતી કુમાર ભવનની વિદ્યાર્થિની શાહ જલ, જેણે શાળામાં બીજો ક્રમ પ્રાપ્ત કર્યો છે અને 99.94% તેણે મેળવ્યા છે. તો જલ, તારું સ્વાગત કરું છું અમારા સ્ટુડિયોમાં. અને આજે ધોરણ 10માં એટલે કે પ્રથમ પગથિયું ચડ્યા એવું કહી શકાય, કારણ કે હજુ તમારે 11મું અને 12મું ધોરણ પાસ આગળ જવાનું છે. આમ કહેવા જાય તો 9મા ધોરણથી જ તમે એલર્ટ થઈ જાઓ છો કે હવે મારું દસમું. તો એવા સંજોગોમાં તમે શું ફીલ કર્યું? એટલે 9મા સુધી તો એવું જ હતું કે દસમું આવ્યું છે એમ ગભરાટ હતી. પછી 10મામાં ટીચર્સ મળ્યા, એ લોકોએ સમજાવ્યું એટલે બિલકુલ ડર નીકળી ગયેલો. એક્ઝામ આપવા જઈએ ત્યારે પણ એવું લાગતું નહોતું કે અમે બોર્ડ અપાવીએ છીએ, બિલકુલ ડર નહીં હતો, એકદમ બિંદાસ એક્ઝામ અપાવી છે. અને આ રિઝલ્ટ જે તે પ્રાપ્ત કર્યું છે, શાળામાં સેકન્ડ નંબર પણ આવી ગયો છે તારો, તો કેવું તને લાગી રહ્યું છે અને તારો શાળા તરફથી કેવો તને રિસ્પોન્સ મળ્યો હતો? બહુ સારું ફીલ થઈ રહ્યું છે અને જેટલા ધાર્યા તેટલા ટકા આવી પણ ગયા છે. શાળા તરફથી તો બહુ સારો સપોર્ટ રહ્યો છે અમને. જ્યારે પણ કશે પણ કોઈ પણ સબ્જેક્ટમાં અટવાય અટકીએ તો કોઈ પણ સર ટીચર્સ પાસે અમે જઈને ક્લિયર કરાવી શકીએ છીએ અમારા ડાઉટ. પ્રિન્સિપલ મેડમ પણ અમને બહુ મોટિવેટ કરતા રહ્યા છે વારે ઘડીએ. એ બાજુમાં બેઠા છે એટલે તમે એવું બોલો છો એવું તો નથી ને? ના ના. તે સિવાય તમારો કોઈ શોખ? ગાવાનો શોખ છે અને બીજો ડાન્સિંગનો શોખ છે. આ આ અત્યારનું આ જનરેશન જ છે જેને ભણવાની સાથે સાથે શોખ હોય છે. અને મારું તો એવું કહેવું છે કે દરેક વિદ્યાર્થીએ ભલે ભણવામાં જે અવ્વલ હોય છે એણે બીજા શોખ રાખવા જ જોઈએ. અને જે ભણવામાં નથી સારી રીતના પર્સન્ટેજ કે માર્ક લાવી શકતા હોય એવા વિદ્યાર્થીઓએ પણ બીજી અધર એક્ટિવિટીઝમાં ભાગ લેવો જોઈએ, કારણ કે એ બધું ખૂબ હવે પછીનું જે જનરેશન આવશે એમાં ખૂબ જરૂરી છે આ બધું. તો વિદ્યાર્થી મિત્રો, ધ્યાન રાખજો. અને આપણે જલ પાસેથી સોંગ સાંભળીશું, પણ તે પહેલાં આપણે એમની માતા સાથે વાત કરીશું. આપનું નામ શું છે અને આપ શું કરો છો? મારું નામ સોનલ શાહ. હું બસ ઘરે જ હાઉસ વાઇફ છું. બસ એનું રિઝલ્ટ બહુ ફાઇન આવ્યું છે અને એને મહેનત કરી એ પ્રમાણે એનું રિઝલ્ટ બી આવ્યું છે. બસ એ બસ આગળ એને જે ઈચ્છા છે એને પ્રમાણે બસ આગળ જાય અને સારું એવી સિદ્ધ એને જે કરવું છે એને બસ ભણીને સારું આગળ બસ ભણે બસ એ જ. ખૂબ જ સરસ. પિતાશ્રી સાથે વાત કરીશું. આપનું નામ? મારું નામ ચિરાગ શાહ. હું ડાયમંડમાં છું. દીકરીને મેં ખાસ એને પ્રોમિસ કર્યું હતું કે તારી એક્ઝામ વખતે અને તારા રિઝલ્ટ વખતે હું ઇન્ડિયામાં જોઈશ, હું ઇન્ડિયાની બહાર નહીં આવું. અને એના માટે ખાસ કરીને સમય પણ એવો આવી ગયો કે મારે અહીંયા જ રહેવાનું થયું અને એક્ઝામ વખતે પણ હું ચાહીને અહીંયા આવી જ ગયો હતો એના માટે. એની મહેનત પણ સારી એવી, એને મહેનત પણ કરી છે, એને શિડ્યુઅલ બનાવ્યું એના ટાઈમ પ્રમાણે, એવું સવારે વહેલા ઉઠી જવું, ટાઈમ ટુ ટાઈમ એને એનું વાંચવાનું પૂરું કરી દેવું, એવું એક શિડ્યુઅલ એવું સારું હતું ને કે એમાં એને એ દિવસમાં કલાક બે કલાક એનો ટીવી જોવામાં ટાઈમ પસાર કરી દીધી કે એનું શિડ્યુઅલ પ્રમાણે એ બધું એનું પૂરું કરી દીધી ભણવામાં. એટલે એને કોઈ એવું ટેન્શન નહોતું રહેતું. અને એમાં એના શાળાના સર ટીચરોના પણ એ અવારનવાર ફોન પર બી ડિસ્કશન કરી જતી કે કોઈ જગ્યાએ કોઈ અટવાય તો એને સ્કૂલના સર ટીચરોને પણ એ ફોન કરીને કોઈ મેથ્સમાં કે સાયન્સમાં કોઈ પણ એ ક્વેરી હોય તો પૂછી લેતી, એમ પણ સોલ્યુશન એને ઘણા કરે. પણ તમે જ્યારે ભણ્યા હતા ત્યારે અને અત્યારમાં તમને શું ફરક લાગે? અત્યારે ને એમાં ઘણો ફરક છે, કારણ કે એ ટાઈમ કંઈ અલગ જ હતો કે જ્યારે અમે તો એટલું બધું મહત્ત્વ નહોતું આપ્યું, પણ અત્યારે જે મહત્ત્વ છે ને એમ લાગે છે કે ખરેખર ભણવું એ બહુ મહત્ત્વની વસ્તુ છે. ખૂબ જ સરસ. અને ફરીથી આપણે જલ પાસે જશું. એક જલ, આપણને સિંગિંગનો તને શોખ છે તો અમને અમારા દર્શકોને ખૂબ સરસ એક ગીત સંભળાવી દે.
ओ पालनहारे निर्गुण और न्यारे, तोरे बिन हमरा कौनु नाही, तोरे बिन हमरा कौनु नाही। हमरी उलझन सुलझाओ भगवन, तोरे बिन हमरा कौनु नाही, तोरे बिन हमरा कौनु नाही। ખૂબ સરસ ભક્તિ સોંગ તમે સંભળાવ્યું, અને આપણે પિંકીબેન પાસે જશું. આપને આ દીકરી માટે શું કેવું છે? જલ દીકરી સાથેનો તમારો અનુભવ કેવો હતો? બહુ સરસ, બહુ જ ડાઈ છે દીકરી. અને અમારે ત્યાં પ્રાર્થના સંમેલન હોય તો એ પ્રાર્થના સંમેલન ખૂબ સરસ રીતે સંભાળે છે. બે ફ્રેન્ડ છે, જલ અને વૃષ્ટિ, અને બંનેની જોડી છે અને ખૂબ સરસ રીતે બંને કામ સ્કૂલની અંદર કરે છે. કદી એવું નથી જોવા મળ્યું કે હંમેશા એવું હોય કે બે જો ગર્લ્સ હોય તેમને ઈર્ષ્યા એકબીજા માટે હોય, પણ કદી આ બે દીકરીઓમાં અમે એવું જોયું નથી. અને હંમેશા સપોર્ટિવ, કંઈ પણ તેઓને કહો તો એ તરત જ તે કામ માટે તેઓ તૈયાર રહેતા હોય છે. અને ખાસ હું જલના મમ્મીને પણ કહીશ કે એમણે વારે ઘડી અમારી સાથે કોન્ટેક્ટમાં રહ્યા છે અને ખૂબ સારો સપોર્ટ એમણે જલને કર્યો છે, તો એના માટે હું એમને પણ સેલ્યુટ કરું કે એકલા હાથે એ બહુ સારી જવાબદારી જલ માટે ઉઠાવી રહ્યા હતા. ખૂબ સરસ, બહુ જ ફાઇન બંને દીકરીઓ અમારી હતી. અને બહુ સરસ એમ કહેવાય ને કે કોઈ પણ કોમ્પિટિશન હોય તો એ કોમ્પિટિશનની અંદર તેઓ નંબર હંમેશા મેળવીને આવતા અને શાળાને ગૌરવ હંમેશા અપાવ્યું છે. ખૂબ જ સરસ. તો હજુ ઘણા બધા વિદ્યાર્થીઓને આપણે આજે લાઈવ મળવાનું છે, તો બીજા વિદ્યાર્થીઓને આપણે પાછા મળીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર. COVID-19 જૈસી મહામારી સે બચને કા એક હી તરીકા હૈ, ઇમ્યુનિટી બૂસ્ટ કરના. સિદ્ધાંત અલ્ક કેડ લિક્વિડ કેલ્શિયમ નેચરલ ઇમ્યુનિટી બૂસ્ટર ઇન્ડિયા કી એક માત્ર કંપની जो FSSAI, USFDA, WHO GMP, ISO 45001 द्वारा प्रमाणित है. सिद्धांत अल्क कैड में कैल्शियम, विटामिन D3, मैग्नीशियम है जो अल्कलाइन, एंटीऑक्सीडेंट, नेचुरल एंटीबायोटिक है, और ORP संतुलित करता है जो इम्यूनिटी बढ़ाने में एवं 70 से भी ज्यादा बीमारियों में सहाय करता है. सिर्फ दो बूंद लिक्विड कैल्शियम रोज सुबह शाम 250 ml गुनगुने पानी में डाल के पीने से आश्चर्यजनक परिणाम मिलता है. सिद्धांत लाइम प्राइवेट लिमिटेड.